નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું. અંગ્રેજીમાં આપણો પ્રથમ યુનિટ છે ગેટઅપ એન્ડ ડાન્સ. ગેટઅપ એટલે ઊભા થાવ અને ડાન્સ એટલે નાચો. ઊભા થાવ અને નાચો. આ યુનિટમાં આજે આપણે એક્ટિવિટી 1 કે જેનું નામ છે હોપ અ લિટલનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ પોએમનું વાંચન કરીશું. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ. 1, 2, 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. યોન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હોપ અ લિટલ પોએમનું વાંચન કર્યું. હવે આ પોએમની અંદર આવતા કેટલાક એક્શન વર્ડ્સને આપણે ચિત્રો દ્વારા સમજીશું. HOP, હોપ એટલે એક પગે કૂદવું. અહીંયા તમને ચિત્રમાં એક છોકરી એક પગે કૂદતી દેખાઈ રહી છે. JUMP, જમ્પ એટલે કૂદવું. ચિત્રમાં તમને છોકરી જમ્પ કરતી જોવા મળી રહી છે. RUN, રન એટલે દોડવું. SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. અહીંયા ચિત્રમાં છોકરી દોરડા કૂદી રહી છે. KNEES, નીઝ. નીઝ એટલે ઘૂંટણ. અહીંયા ચિત્રમાં તીર મારીને ઘૂંટણ દર્શાવવામાં આવેલ છે. STRETCH, સ્ટ્રેચ એટલે સીધું કરવું અથવા તાણવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણે આપણા શરીરને આ રીતે સ્ટ્રેચ કરીએ છીએ. NOD, નોડ એટલે માથું ધૂણાવવું. તમારા મિત્ર તમારા માથાને ગોળ ફેરવવો એ ક્રિયાને આપણે માથું ધૂણાવવું કહીએ છીએ. HEAD, હેડ એટલે માથું. વિદ્યાર્થી મિત્રો, જુઓ આ ચિત્રમાં નાનકડું બાળક પોતાના માથા ઉપર હાથ મૂકીને એના માથું બતાવી રહ્યું છે. YAWN, યોન એટલે બગાસું ખાવું. સવારે ઉઠીએ ત્યારે આપણે પણ આ જ રીતે બગાસું ખાતા હોઈએ છીએ. સ્લીપ, SLEEP, સ્લીપ એટલે ઊંઘવું અથવા સૂવું. BED, બેડ એટલે પથારી અથવા પલંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્શન વર્ડ જોયા. હવે આપણે આ પોએમને તેના ઉચ્ચાર અને ગુજરાતી સાથે સમજીશું. હોપ અ લિટલ, થોડું એક પગે કૂદો. જમ્પ અ લિટલ, થોડું કૂદો. 1, 2, 3.
एक बे त्रण। रन अ लिटल, थोड़ू दौड़ो। स्कीप अ लिटल, थोड़ू दौड़ू कूदो। टैप योर नीज, तमारा घूंटण पर टपली मारो। विद्यार्थी मित्रों, अहीं टैपनो अर्थ थाय छे टपली मारवी। बेंड अ लिटल, થોડું વળો। સ્ટ્રેચ અ લિટલ, થોડા સીધા થાઓ અથવા થોડા ખેંચાઓ। નોડ યોર હેડ, તમારું માથું ધુણાવો। યોન અ લિટલ, થોડું બગાસું ખાઓ। સ્લીપ અ લિટલ, થોડું સુઓ। ઇન યોર બેડ, તમારી પથારીમાં અથવા તો તમારા પલંગમાં। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખૂબ જ સરસ મજાની પોએમનું વાંચન કર્યું અને તેને સમજ્યા। આવતા પિરિયડમાં આપણે આ પોએમને એકવાર ગાઈશું। તો વિદ્યાર્થી મિત્રો, મજા પડીને હવે મળીશું આપણે આવતા પીરિયડમાં। અસ્તુ।